विद्यार्थी मित्रों आर्यम एजुकेशन में आपनो खूब खूब हार्दिक स्वागत छे। धोरण 11 नामना मूल तत्व प्रकरण नंबर 4 हिसाबी व्यवहारो हिसाबी समीकरण अने धंधाना व्यवहारो एमां प्रश्न नंबर 2 मां गईकाल सुधी मां 9 व्यवहार सुधी नी वात करी हती। 10 नंबर ना व्यवहार मां जो रुपया 5000 बैंक मांथी उपाड़िया तो इतला रोकड़ा आवशे एटले रोकड़ खाते उधार ते बैंक खाते जमा रोकड़ खाते उधार ते बैंक खाते जमा 5000 उधार जमा तो रोकड़ आवे एटले रोकड़ सिलक रोकड़ वधे एटले रोकड़ स्वरूप नो ए वधे सामे बैंक सिलक घटे ए घटे तो आपणे जे कई गया व्यवहार सुधीनी मूड़ी हती 1,08,000 एमां कोई फेरफार थशे नहीं एटले टोटल 1,08,000 देव शून्य थई गयो तो रोकड़ा हता 61,000 एमां 5,000 आव्या एटले रोकड़ सिलक 66,000 हवे बैंक सिलक 20,000 हती एमांथी 5 उपाड़ी लीधा एटले 15,000 थई जशे अने माल स्टॉक 27,000 टोटल 1,08,000 एक प्रकार नो ए वधे बीजा प्रकार नो ए घटे चालो 11 नंबर જો 11 નંબર 4000 પગારના જેથી ચૂકવ્યા તો પગાર ખર્ચ કહેવાય એટલે પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે 4000 ઉધાર 4000 જમા હવે પગાર ખર્ચ થયો એટલે મૂડી સી ઘટે અને એટલા રૂપિયા ચેક એટલે બેંક સિલક ઘટે એ ઘટે ચાલો મૂડી હતી 1,08,000 એમાંથી 4,000 જતી રહેશે એટલે મૂડી વધે 1,04,000 દેવામાં કોઈ ફેરફાર નથી રોકડ સિલક 66,000 બેંક સિલક 15,000 હતી 4,000 નો ચેક આપ્યો એટલે બેંક સિલક 11,000 અને માલ સ્ટોક 27,000 ટોટલ 1,04,000 બાર નંબર રૂપિયા 3,000 રોકડા મળ્યા અને રૂપિયા 2,500 મળવાના બાકી તો રોકડ ખાતે ઉધાર મળવાના બાકી કમિશન ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા હવે રોકડ ઉધાર 3,000 મળવાના બાકી કમિશન ખાતે ઉધાર 2,500 તે કમિશન ખાતે જમા 5,500
तो रोकड़ शिल्लक वधे એટલે એ 3000 થી વધશે, મળવાનું બાકી કમિશન લેણું વધે એ વધે 2500 થી, અને એટલી આવક કમિશનની થાય માટે મૂડી સી વધે 5500 થી, તો મૂડી 104000 હતી અને 5500 એટલે 109500 થઈ જશે. લેવાની અંદર કોઈ ફેરફાર થશે નહીં. રોકડ શિલ્લક 66000 હતી અને 3 આવ્યા એટલે 69000, મળવાનું બાકી કમિશન 2500. બેંક શિલ્લક 11000 અને માલ સ્ટોક 27000, ટોટલ 109500. મિલકતોનો ટોટલ તો સામે મૂડીનો ટોટલ. તે નંબરની અંદર રૂપિયા 4000 ભાડું ચૂકવ્યું અને 1500 ચૂકવવાનું બાકી. સેમાની જેમાં લેણાનો તો અહીંયા દીવાનો ભાડું ચૂકવ્યું, તો ભાડા ખાતે ઉધાર. તે રોકડ ખાતે તે ચૂકવવાના બાકી ભાડા ખાતે, તો ભાડા ખાતે કુલ ઉધાર થશે 6500. તે રોકડ ખાતે જમા 4000 ને તે ચૂકવવાના બાકી ભાડા ખાતે જમા 1500 એટલે 5500 થશે કુલ ભાડાના. ચાલો ભાડું હવે ખર્ચ થયો અને મૂડી ઘટે, સી ઘટે 5500. ચૂકવવાનું બાકી ભાડું દેવું વધે એટલે એલ વધે 1500 થી, અને રોકડ શિલ્લક ઘટે એ 4000 થી. ચાલો મૂડી 109500 હતી, એમાંથી 5500 જતા રહેશે એટલે 104000 મૂડી થઈ જશે. હવે અહીંયા દેવું ચૂકવવાનું બાકી ભાડું 1500 રૂપિયા દેવું આવી ગયું, એનો ટોટલ 1500. હવે રોકડ શિલ્લક 6900 હતી, એમાંથી 4000 જાય એટલે રોકડ શિલ્લક 65000, મબ્બા કમિશન 2500, બેંક શિલ્લક 11000 અને માલ સ્ટોક 27000, એટલે આ ટોટલ થશે 105500. તો મિલકતોનો ટોટલ તો સામે મૂડી અને દેવાનો ટોટલ 105000. ચાલો 14 નંબર, રૂપિયા 2000 નો માલ ધર્માદામાં આપ્યો, તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. તે ધર્માદાથી ગયેલો માલ પણ આપણે અન્ય રીતે ગયેલો માલ ખરીદ ખાતે જમા કરશું, તે ખરીદ ખાતે જમા 2000, ધર્માદા ખર્ચ ઉધાર, તે ખરીદ ખાતે જમા 2000. હવે મૂડી ઘટે
ફર્જ થયો સેલ મૂડી સી ઘટે 2000 થી અને એટલો માલ સ્ટોક ઘટે એટલે એ ઘટે ચાલો મૂડી હતી 104000 એમાંથી 2000 જતા રહેશે એટલે મૂડી 102000 ચૂકવાનું બાકી ભાડું 1500 એમાં કોઈ ફેરફાર થયો નથી રોકડ શિલ્લક 65000 મળવાનું બાકી કમિશન 2500 બેંક શિલ્લક 11000 અને માલ સ્ટોક 27000 હતો એમાંથી 2000 માલ ગયો એટલે હવે માલ લીધો 25000 તો એ ટોટલ થશે 10 35 00 103500 ચાલો 15 નંબર નો વ્યવહાર 15000 નો પ્રેક્ષા ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું તો ઉધાર ખરીદીશ ફર્નિચર આવે એટલે એની નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે 15000 નું ખરીદ્યું એટલે ફર્નિચર ઉધાર 15000 તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા 15000 ફર્નિચર વધે એટલે એ વધે અને પ્રેક્ષા ફર્નિચર માર્ટ નું દેવું વધે એટલે એલ વધે ચાલો મૂડી તો એમને એમ જ રહેશે 102000 એનો ટોટલ 102000 હવે અહીંયા ચૂકવાનું બાકી ભાડું 1500 અને પ્રેક્ષા ફર્નિચર માર્ટ ના એટલા લેણદાર તરીકે 15000 રૂપિયા આપણે ચૂકવાના બાકી તો દેવું 16500 થઈ ગયો હવે રોકડ શિલ્લક અગાઉની જે હતી એ 65000 મળવાનું બાકી કમિશન 2500 બેંક શિલ્લક 11000 માલ સ્ટોક 25000 અને ફર્નિચર 15000 એટલે એ ટોટલ થશે 118500 તો અમે દેવું અને મૂડીનો ટોટલ પણ 118500 ચાલો 17મો નંબર નો વ્યવહાર જોઈએ કે 6000 રૂપિયા દીકરીની કોલેજની ફી ભરી એ માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ ગણાશે એક અંતિમ વ્યવહાર રહેવા દઈશું એટલે જે તે બાકી કેટલી વિધિશ એ તમને નવા વ્યવહારની અંદર દર્શાવવાની ખબર પડે
व्यवहार नंबर 16 प्रावधिकरणी फी भरीस मालिक नो अंगत खर्च उपाड़ खाते उधार ते रोकड़ खाते जमा 3-6 हजार भरीस उपाड़ उधार 6 रोकड़ जमा 6 तो उपाड़ वधे एटले मूड़ी घटे सी घटे अने एटला रोकड़ सीलक घटे एक घटे हवे मूड़ी हती तमारी 1,02,000 एमांथी 6,000 नो उपाड़ थयो एटले मूड़ी थई गई 9,000 અને દેવુમાં આજ ચૂકવવાનું બાકી ભાડું 1,500 અને પ્રેક્ષા ફર્નિચર માર્ટ મિલકતના લેણદાર 15,000 એટલે કે ટોટલ 16,500 જે ગયામાં તો એમને હવે રોકડ શિલ્લક 65,000 હતી 6,000 રૂપિયાનો ઉપાડ થયો એટલે રોકડ શિલ્લક 59,000 બેંક શિલ્લક 11,000 મબ્બા ભાડું 2,500 માલ સ્ટોક 25,000 અને ફર્નિચર 15,000 એટલે 15 ને 25 40 ને 60 1,00,000 ને 70 એટલે 1,00,000 10,500 1,12,500 ઓકે ચાલો 17મો નંબર બેંકે 500 વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જિસના 200 આપણા ખાતે ઉધાર્યાશ આપણે અહીંયા 17A પહેલા બેંક ચાર્જિસના બેંક વ્યાજના જમા કર્યાસ તો બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા 500 રૂપિયા ઉધાર જમા ચાલો હવે એમાં જ બીજી 17B બેંક ચાર્જિસના ઉધાર્યાસ તો એ આપણો ખર્ચ કહેવાય એટલે બેંક ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 200 રૂપિયા ઉધાર જમા ચાલો આ બંનેની અસર સાથે જ બતાવી દઈશું તો અહીંયા આવક વિધેશ એટલે બેંક શિલ્લક વધે એટલે બેંક શિલ્લક પ્રત્યેનો એ વધે સામે આવક થઈ એટલે મૂડી વધે સી વધે હવે આ બેંક ચાર્જિસમાં મૂડી ઘટે એટલે સી ઘટે અને સામે બેંક શિલ્લક ઘટે એ ઘટે ચાલો મૂડી હતી 96,000 એમાં 500 ઉમેરાશે અને આમાં 200 રૂપિયા ખર્ચના બાદ થશે એટલે હું બેની કમ્બાઈન અસર આપું કે ભાઈ મૂડીની અંદર 300 રૂપિયા વધશે એટલે મૂડી 96,300 થઈ જશે 500 રૂપિયા ઉમેરાશે અને 200 રૂપિયા ખર્ચના બાદ થશે એટલે 500 ઉમેરી 200 ખર્ચના બાદ કર્યા એટલે 96,300 ચૂકવવાનું બાકી ભાડું 1,500 પ્રેક્ષા ફર્નિચર માર્ટના લેણદારો 15,000 એટલે એ ટોટલ 16,500 ચાલો રોકડ શિલ્લક 59,000
પછી બેંક સિલક એમાં 500 ઉમેરશો અને 200 બાદ કરશો એટલે 11300 પછી મળવાનું બાકી ભાડું સેમ રહેશે 2500 માલ સ્ટોક 25000 કોઈ ફેરફાર નથી અને ફર્નિચર 15000 એટલે ટોટલ 112800 બરાબર એટલે બંને વ્યવહારની કમ્બાઈન પાકા સરવૈયામાં અસર દર્શાવી હવે 18 વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા એટલે 18 તો વ્યાજ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે મૂડી ઘટે સી ઘટે અને અગાઉથી મળેલ વ્યાજ દેવું હોય દોષ બરાબર એટલે અગાઉથી મળેલ વ્યાજ દેવું વધે સોરી વ્યાજ ખાતે નહીં પણ અગાઉથી મળ્યાસ એટલે રોકડા મળ્યાસ એટલે રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા એટલે અહીંયા રોકડ વધે એ વધે અને સામે અગાઉથી વ્યાજ મળ્યું એટલે દેવું વધે તો મૂડી 96300 એમને એમ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં હવે અહીંયા ચૂકવવાનું બાકી ભાડું 1500 પ્રેક્ષા ફર્નિચર માર્ટના 15000 અને અગાઉથી મળેલ વ્યાજ 2500 એટલે આ ટોટલ થશે 19000 2500 ને 1500 4000 ને 15 એટલે 19 ચાલો અહીંયા રોકડ સિલક 59 હતી એમાં 2500 આવે એટલે 61500 બેંક સિલક 11300 મળવાનું બાકી ભાડું 2500 માલ સ્ટોક 25000 અને ફર્નિચર 15000 અને આનો ટોટલ થશે બોલો જી કેટલો ટોટલ થશે 115300 115300 અને 19 નંબર જાહેરાત ખર્ચના રૂપિયા 2000 અગાઉથી ચૂકવ્યાસ જાહેરાત ખર્ચના રૂપિયા 2000 અગાઉથી ચૂકવ્યાસ તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર
खाते रोकड़ खाते जमा चुकवेल जाहरात खर्च लेणु वधे ए वधे अने सामे रोकड़ शिल्लक घटे એ ઘટે એટલે મૂડી છનો જાર 307 રહેશે ચૂકવાનું બાકી ભાડું 1500 આગળ મુજબ પ્રેક્ષા ફર્નિચર માલ્ટ 15000 અગાઉથી મળેલ વ્યાજ 2500 ને ટોટલ 19000 દેવાનો હવે રોકડ શિલ્લક 61500 હતી એમાંથી 2000 જશે એટલે 59500 બેંક શિલ્લક 11300 મળવાનું બાકી ભાડું 2500 માલ સ્ટોક 25000 ફર્નિચર 15000 અને અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 2000 અને ટોટલ 115300 કારણ કે રોકડ ઘટી તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ વધી ગયો છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવો પ્રશ્ન પૂર્ણ ને સ્વાધ્યાય પણ પૂર્ણ નવા વિડીયોની અંદર નવા સ્વાધ્યાય સાથે 5મા નંબરનો લેશનની શરૂઆત કરશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ